ડુંગળી આવી ગઈ છે, મરચું આવી ગયા છે, ટમેટા આવી ગયા. બે મિનિટમાં લઈ જાઓ તમે. ઉપર થી માથે નાખી દીધી છે સેવ અને એમનો મસાલો. ઓ જઈ ના આવજો, મારે તો આ બની ગયા છે. હેલો મિત્રો, જય માતાજી, જય મંગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું અમદાવાદ. અમદાવાદમાં વળી પાછા ભાગ્યશ્રી અમને એક સારી જગ્યાએ લેવા છે પફ ખાવા. ખાલી પફ માટે ફેમસ છે, બીજી બધી વસ્તુ બી સરસ જ આવે છે, બરાબર. પણ સૌથી વધારે અહીંયા લોકો પ્રિફર પફ ખાવાનું કરે. વેજ પફ, વેજ પફ નોર્મલ જ છે, કોઈ મોટું રોકેટ સાયન્સ નથી, પણ એમનો ટેસ્ટ અલગ છે. અલગ છે. હવે પફ કેક કઈ જગ્યાએ આપણે આવ્યા છે? આપણે આવ્યા છીએ અત્યારે સરસપુર મેઇન સિટીનો. હવે આ સરસપુર મેઇન સિટીનો રસ્તો છે અને આગળ જગન્નાથજીનું મંદિર આવે, મંદિર છે, રથયાત્રા એથી જ આવેલું છે. અચ્છા, અહીંયાથી જ રથયાત્રા જતી હોય છે અને અહીંયા તમને કમલેશ ફાસ્ટફૂડ દેખાઈ જશે. કોર્નર ઉપર જ, કોર્નર પર જ છે. તો આપણે ત્યાં કમલેશભાઈ અહીંયા જે પફ સેન્ડવિચ ખાવાની છે, પફ છે, સેન્ડવિચ છે, દાબેલી, વડાપાઉં, બર્ગર, પિઝા, હોટડોગ, ફ્રેન્ચ ફ્રાઈઝ બધી જ વસ્તુ બનાવે છે. અને લગભગ છેલ્લા 19 વર્ષથી અહીંયા સંકળાયેલા છે. આ એક જ જગ્યાએ 19 વર્ષથી છે. તેમણે દુકાનમાં ઊભું રહેવાની બી જગ્યા નથી, પણ એમાં ટેસ્ટ જોરદાર છે. પણ ત્યાં તમે ભીડ જોવા અત્યારે જો, વાહ, પાર્સલ પણ લોકો એટલા લઈ જાય છે. હવે આપણે જઈએ છીએ, ભીડ કરતા તો પાર્સલ વધારે છે, 50-50 મિનિટ પાર્સલ લઈ જાય. વાહ, આજે આપણે ને ભાઈ સાથે વાત કરીએ ને, પફ સેન્ડવિચ છે અહીંયા, પફ પફ વેજ પફ, વેજ પફ, એ આજે ખાવાનો આનંદ લઈએ. ચાલો હું પહોંચ્યો છું કમલેશભાઈ પાસે. કમલેશભાઈની સેન્ડવિચ છે, પફ છે, ઘણી બધી વસ્તુ બનાવે છે. કમલેશભાઈ, જય માતાજી. જય માતાજીભાઈ, કેમ છો? બસ ફર્સ્ટ ક્લાસ. આજે તમારી સરસ મજાની સેન્ડવિચ ખાવા આવ્યા છે. પફ કહેવાય ને સેન્ડવિચ? હા, પફ કહેવાય. વેજ પફ અમારો જે પ્રખ્યાત છે 19 વર્ષથી. એ અચ્છા, 19 વર્ષ થઈ ગયા? 19 વર્ષ થઈ ગયા. વાહ, હમણાં વિસ્કું બેસી જશે 15 તારીખે. 15-10-2023 2022 પૂરું થશે 19 વર્ષ. તમારા પફમાં એવી ખાસિયત છે કે લોકો એને દૂર દૂરથી ખેંચાઈને આવે છે અને વર્ષોથી તમે 19 વર્ષથી સતત રામનામ જ જુઓ. 19 વર્ષથી આ રીતે એક જેવો ટેસ્ટ કોઈ આપ્યું નથી ને, આપવા આપશે નહીં, એટલે લોકોનો વિશ્વાસ થી આવે છે. તમારી બનાવવાની સ્ટાઈલ કઈક રીત આખી અલગ જ છે. રીત અલગ જ છે ને પેલા 19 વર્ષ ગયા, જયારે 19 વર્ષ પેલા અમદાવાદમાં પફ કોને કહેવાય ખ્યાલ નહોતો. અચ્છા, ત્યારે આ કોમ્બિનેશન જે આપણે જે સાધ્યું છે એનું, બરાબર, કે ભાઈ કાંદા, ટમેટા, કેપ્સિકમ, સેવ ને એનું જે કોમ્બિનેશન આવે ને, હા, એની આરે પફની આરે સર્વ કરવાનું આપણે જ બનાવ્યું છે. બરાબર. લો, આ તમારો વેજ, આ વેજ પફ છે. આની શું પ્રાઇસ છે? અત્યારે હાલની એની કિંમત છે 25 રૂપિયા. આ વેજીટેબલ ચીઝ પફ. આ વેજીટેબલ ચીઝ પફ છે, બરાબર. આ ચીઝ વાળાના કેટલા છે? ચીઝ વાળાના 50 રૂપિયા છે. વેજીટેબલ વિથ ચીઝ પફ આવે, પછી મેક્સિકન બને, માયોનીઝ બને, તંદુરી બને, ઘણી જાતના પફ બનાવીએ છીએ. બરાબર. ને અત્યારે અમારા માટે બનાવ્યો છે એ વેજ પફ જે પ્રખ્યાત છે, રેગ્યુલર રેગ્યુલર અહીંયાનો ફેમસ. હા, અહીંનો ફેમસ. તમારા ઘરે લગભગ પફ એટલા જતા હોય છે કે રોજના કાઉન્ટર જે આ ભરેલા છે તમારા અહીંયા જે સામે છે, કેટલી વાર આવે છે? 7-8 વાર છે. અરે જો, એક વાત તમને કહું કે ભાઈ, જો કોઈ વેપારીને એની વેપાર ના પૂછાય ને કોઈ છોકરીને એની ઉંમર ના પૂછાય. વાહ વાહ, સમજી ગયા તમે? એટલે એ નહીં પૂછવાનું કે શું છે શું નહીં, એ વેચવાનું નહીં. જે છે જે છે સામે છે, ચાલે છે. સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી ચાલે કન્ટિન્યુ. આપણા નંબર શું છે? નંબર છે 9727000125. ને તમારું સરસ મજાનું જે, અચ્છા, રજીસ્ટર કરેલું. હા, રજીસ્ટર. તમારી જે બોક્સની સિસ્ટમ જે પાર્સલ લોકો લઈ જાય પહેલેથી જ છે, 19 વર્ષથી આપણે જ આપીએ છીએ. બરાબર. કહું છું ને કે પફ કોને કહેવાય, અમદાવાદમાં કોઈને ખબર નહોતી 19 વર્ષ પહેલાં કે પફ કોને કહેવાય, પફ શું ચીજ છે, અને ત્યારે આ કોમ્બિનેશન આપણે બેસાડ્યું.
પફ સિવાય બીજી કઈ કઈ આઈટમો છે આપણે? સિવાય આપણે દાબેલી, વડાપાઉં, સેન્ડવીચ, પીઝા, પફ, બર્ગર, હોટડોગ, ફ્રેન્ચ ફ્રાઈઝ, બેર, ગાર્લિક બ્રેડ બધું જ બનાવીએ. વેજીટેબલ થઈ જશે અત્યારે? હા, વેજીટેબલ કાચી. હો, હા થઈ જશે. એક મને એક કરી દો. તમારું એક મને ખાલી બોક્સ બતાવો, એમાં તમે એક સ્લોગન સારું રાખ્યું છે, ઓછું ખાવ પણ સારું ખાવ. જો આ કમલેશભાઈનું આ પાર્સલ લોકો આમાં બહુ બધા જાતા હોય છે અને એક સરસ આઈડિયા છે એમને. એમનું માનવું એવું છે કે ક્વોલિટી ફૂડ ખવડાવવા, મેન્ટેન રાખવાની ક્વોલિટી અને બધાને સારું જ ખવડાવવા, સારું જ ખવડાવવા. હા, અહીંયા તમે આવશો એટલે તમારો ધક્કો વસુ જ જાય. અહીંયા તમારે અહીંયા ખાધું હશે ને તો તમારે કોઈ દિવસ પેટમાં આંકડામાં એસિડિટી કોઈ વસ્તુ એવી ક્યારેય કોઈ વસ્તુ લઈ જાય. અહીંયા આગળ હોસ્પિટલ છે સાધારણ, બરાબર, ડોક્ટરો ને બધા બી અહીંયા આવીને લઈ જાય. ડોક્ટર ખાતા હોય એટલે સમજી જાવ કે વસ્તુ કેવી મળતી હશે. કમલેશભાઈનું આ સ્લોગન મસ્ત મને ગમ્યું છે, ઓછું ખાવ પણ સારું ખાવ. અત્યારે આપણે ટેબલ ઉપર જે જોઈ રહ્યા છે, પિરામિડ છે, ઝાડ છે, હવે આ શું ઉપયોગમાં આવતું હોય છે? આ છે ને ન્યુમરોલોજીની ઘણી બધી વસ્તુઓ છે. તો આપણે જે સેવન ચક્ર ટ્રીની વાત કરીએ કે આપણા જે સેવન કોન્ટિનેન્ટ સાત ખંડ હોય એવી આ સેવન ચક્ર ટ્રી છે અને એનાથી આપણું વિદેશ યોગનું સ્થાન પાવરફુલ થતું હોય, આપણું શુક્રનું સ્થાન પાવરફુલ થતું હોય, એવા ઘણા બધા જે સાતે એલિમેન્ટ્સ જુદા જુદા હોય છે સેવન ચક્રની અંદર, જે બ્રાસલેટની અંદર જે સેવન ડિફરન્ટ કાઇન્ડના સ્ટોન યુઝ થાય છે, એવા ઘણી અંદર સ્ટોન આની અંદર યુઝ થતા હોય છે. નાનાથી લાઈફની અંદર ગ્રોથ માટે બેનિફિટ થાય છે. આ ગોમતી ચક્ર પિરામિડ છે, એનાથી નેગેટિવ વિચારો દૂર થતા હોય છે, ઘરમાં પોઝિટિવિટી આવતી હોય છે, એ બધા બેનિફિટ્સ છે. આ રુદ્રાક્ષ છે જેની અંદર જેનું આપણે જેમ વાત કરી પંચમહાભૂતો શરીર, એમાં જેનું વુડન એલિમેન્ટ મિસ હોય એ પાવરફુલ કરતું હોય છે. આગળ છે સેવન ચક્ર પિરામિડ છે, તો સેવન ચક્ર પિરામિડની અંદર જે વાત કરી ગ્રોથ માટે અને નેગેટિવ થોટ્સ રિમૂવ માટે એના માટે બેનિફિટ થતા હોય છે. પાયરાઇડના સ્ટોન છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ, તો એ મની એટ્રેક્શન્સ માટે ઘણા બધા લોકો મંદિરમાં અને ઘરમાં પણ રાખતા હોય છે. ગરમા ગરમ પફ હશે અને એકી સાથે લગભગ આજે 30-40 પફ જવાના છે પાર્સલમાં. કમલેશભાઈની સ્પીડ છે એટલી, એટલે નવરા પણ ન થાય અને બધું પોતે એકલા હાથે જ બધું કરે છે. જો અહીંયા બોક્સમાં સેન્ડવીચ કટિંગ કરીને સીધા બોક્સમાં ધબાધબ ધબાધબ આવી ગયા. સોસથી પવાલી ભરતો બેટા ફટાફટ જગ્યા પણ નથી, ગડબડાટી જાય છે. બોલો બેન, તમારે પેલા જીસીએસ માંથી ને આ બની જ રહ્યા છે બેન, બે મિનિટમાં આપી દો. સમજી ગયા? અને આ મારો 19 વર્ષનો ટેસ્ટ છે બેન, એટલે સાંભળો સાંભળો તો આ વાત તમને હવે પૂછ્યો પ્રશ્ન એટલે તમે પૂરી વાત સાંભળો. હું આ બાબતમાં થોડો સ્ટ્રીક એટલા માટે છું કે તમને બતાવું, વાત સમજ્યા તમે? ટેકનિકલી અમને આની ખબર હોય કે આ કઈ રીતે સારું નથી ખાવી તો ના નાખીએ આપણે એમ. જો ઉપરથી હવે ડુંગળી આવી ગઈ છે, મરચા આવી ગયા છે, અત્યારે પાર્સલ લઈ ગયા છે એકી સાથે 30-40 પાર્સલ જવાના છે ને આમને આમ કન્ટિન્યુ ઓર્ડર પણ ચાલુ જોઈએ. કમલેશભાઈ ને ફ્રી જ નથી હોતા ભાઈ, ગડબડાટી પફ જતા હોય છે. વધારે પડતું એમનો પફ છે વેજ પફ, એટલે ધૂમ મચાવે છે ભાઈ આ જગ્યામાં. કમલેશભાઈ અમારો પફ છે, વેજ પફ છે, અહીંયા ફેમસ પફ છે અને લોકો આ ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. આ સેન્ડવીચ બને છે બધું જેવું લાગે,
કપ ચા દે બીજા નો દે અત્યારે અમારી કાચી સેન્ડવિચ બને છે રેગ્યુલર જો આમાં ટમેટા આમાં તો કંઈ આવે નહીં બટેટા બીટ ટમેટા ડુંગળી એવું જ આવતું હોય છે આની પ્રાઇસ શું છે આપણે આની અત્યારે 35 સરસપુર આંબેડકર હોલ સર્કલ બરાબર સરસપુર આંબેડકર હોલ સર્કલ ઓકે આ કાચી સેન્ડવિચ આપણે તૈયાર છે ઉપર મસાલો નાખી દીધો છે મસ્ત મજાના આ થઈ ગઈ છે રેડી એમને ટાઈમિંગ કીધો 9 થી 9 હા બરાબર 8 વાગ્યા પછી તમને કશું જ નહીં મળે 99% 8 વાગ્યા પછી કશું જ નહીં મળે અને પપ તો 7 વાગ્યા પછી જ નહીં મળે આની પણ મજા કઈક અલગ જ છે હું જયારે પણ ખાવું મન થાય એટલે આપણે રેગ્યુલર હોય આની મજા કઈક અલગ જ છે આજે લગભગ આ જગ્યાએ 19 વર્ષ થી આમને કન્ટિન્યુ છે હમણાં 20 વર્ષ બેસી જશે પણ સાંજે બધી વસ્તુ પતી જાય બીજા દિવસે બનાવવી જ પડે તમે લગાવો હવે હા લગાવો આજે બીજા પાઉ કસ્ટમર આમ ને આમ ચાલુ ચાલુ હોય છે સર્કલ ઉપર જ છે ફેમસ બોલે ઉપર જ છે પૂરો કરીએ મળીએ નવા વિડીયો સાથે જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય માતા જય માતાજી જય ભાઈ